આ તમે જોઈ શકો છો મંદિર કે અહીંયા તસ્કરો ત્રાટક્યા હતા એના સૌથી પહેલા આ લોકોએ લાઇટ બંધ કરી ગોમની. આ લાઇનની જે શેરીની લાઇટ આવતી એ લાઇટ બંધ કરી અને પોંચ મકાનના તાળા તોડી નાખ્યા અને ચાર મંદિરના એમ કરીને ટોટલ નવ મકાન અને મંદિર થઈ અને તાળા તોડી નાખ્યા. અંદાજિત રકમ જોવા જઈએ તો 10-12 લાખ રૂપિયાની થાય. જે હવે જે જેના ઘર તૂટ્યા છે મકાન એ બિલકુલ એટલે બિલકુલ વિપરીતના માણસો છે. બરાબર, એક ભાઈને તો એટલી ચોરી થઈ કે એને મા બાપ નથી, એની બહેનના દાગીના, એના એની પત્નીના દાગીના બધું લઈને આ લોકો જતા રહ્યા. હવે અમે સરકાર પાસે એટલી માગણી કરીએ સરકાર પાસે, અમારા ગામના આગેવાનો પાસે, કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી આ જો આ ગેંગને પકડી અને એમના કડીમાં કડી કાર્યવાહી થાય અને અમારા ગામનો માલ પરત આવે એવી માગણી. આ ચોરી કોઈ પહેલી ચોરી નથી, આવી આવી ચોરીઓ અનેક ચોરીઓ થઈ ચૂકી છે. આ દડા સુધી કોઈ છોર અમારા ગામમાં રાત્રે અંદાજે 10 ઘરના તાળા તૂટ્યા છે. એમાં અમારા ઘરે પણ અંદાજે 5-6 3 તાળા તૂટ્યા છે અને 3 તાળાની અંદર એક તાળામાં અમારા ઘરમાં 2 તિજોરી હતી. એ 2 તિજોરી સર્વ રીતે આખી તોડી નાખી છે અને એમાં અંદાજે 5-6 લાખનું સોનું ચાંદી એવા બધા દાગીના લઈને ગયા છે. બીજે ગામમાં અલગ અલગ બધી જગ્યાએ ચોરી થઈ છે. ટોટલ ગામમાં 9-10 જગ્યાએ ચોરી થઈ છે.